नमस्कार विद्यार्थी मित्रों, एजुकेशन लईने एक ब्रेकिंग न्यूज मळी रह्या छे। धोरण 12 बोर्ड नी परीक्षा जेमां सामान्य प्रवाह ने विज्ञान प्रवाह नुं टाइम टेबल जाहेर, तो जाणो कई तारीखे कया विषयनुं पेपर हशे, जेनी संपूर्ण विगत हुं तमने आ विडियोनी अंदर आपवानो छुं। तो विडियो अंत सुधी निहाळता रहेजो जेथी करीने तमने उपयोगी माहिती मळी रहे। तो जोईए के धोरण 12 नी बोर्ड नी परीक्षाने लईने एक मोटा समाचार मळी रह्या छे, અને એ સમાચાર છે કે બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે। તો વિદ્યાર્થીઓ, એક અગત્યની બાબત અહીં તમે નોંધ કરી લેશો કે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જે છે અહીં તમને હું જણાવવાનો છું, એ સંભવિત છે, એટલે કે કદાચ ગુજરાત બોર્ડ દ્વારા એની અંદર ફેરફાર કરી શકે છે। તો સૌથી પહેલાંની વાત કરીએ તો હાલ કોરોનાની સમયગાળાની સ્થિતિની વાત કરીએ તો ધીરે ધીરે કોરોનાના કેસો ઘટી રહ્યા છે। સૌથી પહેલાં કહીએ કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા હતી એ સૌથી પહેલાં જ્યારે ગોઠવવામાં આવી હતી એની તારીખ 10મી મે હતી, પરંતુ ત્યારે કોરોનાની કપરી પરિસ્થિતિ હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા એની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી અને પછી તારીખ જાહેર કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું। પરંતુ હાલ કોરોનાની સ્થિતિ થોડી થાળે બેસી ગઈ છે, જેને ધ્યાનમાં લઈને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવેલી છે, અને એ તારીખ છે 1 જુલાઈ। તો 1 જુલાઈના રોજ જે પરીક્ષા શરૂ થઈ રહી છે એ જુલાઈના અઠવાડિયામાં, એટલે કે કયા દિવસે કયા વિષયનું પેપર હશે એનું સંભવિત ટાઈમ ટેબલ મેં બનાવવાની તમારા માટે પ્રયત્ન કર્યો છે। કારણ કે ઘણા સમયથી વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ આવતી હતી કે સર, પરીક્ષાની તારીખ તો નક્કી થઈ ગઈ છે પરંતુ એનું ટાઈમ ટેબલ કયા પ્રકારનું હશે। તો એના માટે મેં એક પ્રયત્ન કર્યો છે, એ તમારા માટે પ્રયત્ન કર્યો છે। તો સૌ વિદ્યાર્થીઓ એને જોશે, અને સૌથી બાબત અગત્યની છે કે આવી જ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડિઝાયર એજ્યુકેશનને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવી માહિતી તમને મળી શકે। અને હા, આ વિડીયો વધારેમાં વધારે વિદ્યાર્થીને શેર કરવાનો છે, ઓછામાં ઓછા એક વિદ્યાર્થીએ 5 વ્યક્તિને તો શેર કરવો જ પડશે, જેથી કરી વધુ વધુ માહિતી લોકોને પહોંચી શકે। તો આવી જ બાબતો મેળવવા માટે આપણે યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છો અને જોડાયેલા જ રહેશું। અને જો વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુને વધુ શેર કરજો, અને હા, તમારી જો કંઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અચૂક કરશો। તો ચાલો હવે આપણે ટાઈમ ટેબલની વાત શરૂ કરીએ। તો અહીં તમે જોઈ શકો છો ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેનું જે ટાઈમ ટેબલ છે તમે જોઈ શકો છો, જેની અંદર તમને વાર, તારીખ, વિષય, વિષય કોડ અને સમય નોંધવામાં આવ્યો છે। તો તમે જોઈ શકો છો કે 1/7/2021 રોજથી શરૂ થતી જે એક્ઝામ છે એને લઈને આ રીતે કાર્યક્રમ, એટલે કે ટાઈમ ટેબલ બનાવવાનો પ્રયત્ન કરેલો છે। તો 1/7/2021 રોજ નામું, એટલે કે કોમર્સના વિષય માટે જેનો સબ્જેક્ટ કોડ છે 154, એનો ટાઈમ જે છે એ વાત કરીએ કે ધોરણ 12ના સામાન્ય પ્રવાહનો જે સમય છે એ 3-6:15 છે, અને જે આગળ જે ટાઈમ ટેબલ હતું એને ધ્યાનમાં રાખીને જ આ ટાઈમ ટેબલ ગોઠવવાનો પ્રયત્ન કરેલો છે। વિદ્યાર્થીઓ ગભરાશો નહીં, સ્ક્રીનશોટ ન પડે તો કંઈ વાંધો નહીં, આપણા વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એના માટેની લિંક મૂકવામાં આવેલી છે, અને એ લિંક પરથી તમે આખું ડાઉનલોડ કરી શકો છો। તો ટાઈમ ટેબલનો સ્ક્રીનશોટ ન પડે તો વાંધો નહીં, અને તમને ડાઉનલોડ ન કરે તો પણ તમને એનો સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો। તો જોઈએ કે એ જ રીતે 2 તારીખે આંકડાશાસ્ત્ર છે, જેનો સમય પણ છે। તો વિદ્યાર્થીઓ, સૌથી અગત્યની બાબત એ છે કે કોમર્સના વિદ્યાર્થીઓ માટે અહીં તમે જોઈ શકો છો સોમવારના રોજ SPNCCનું જે પેપર છે એ બપોરે નહીં પરંતુ સવારે 10 વાગ્યાથી લઈને 1:15-1:45 સુધી લેવામાં આવશે। તો ઘણીવાર કોમર્સના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે દરરોજના પેપર 3 વાગ્યા હોવાને કારણે 10 વાગ્યાનો સમય ભૂલી જાય છે અને પેપર આપવાનું જતા નથી, અને પેપર ચૂકી જવાય છે, જેને લીધે આખું વર્ષ બોર્ડનું વર્ષ બગડતું જોવા મળે છે। એ જ રીતે તમે જોઈ શકો છો 15 તારીખે પણ ચિત્રનું જે પેપર છે એ પણ સવારના ટાઈમમાં લેવામાં આવશે। તો આ વિદ્યાર્થીઓ ખાસ નોંધ લેવા બાબત છે કે જે 2 પેપર છે એ સવારના ટાઈમે લેવામાં આવનાર છે, એના માટે અલગ કલર બતાવવાનો પ્રયત્ન કર્યો છે, અને સમય પણ તમે જોઈ શકો છો। તો આ રીતે તમે જુદા જુદા વિષયના પેપર તમને કયા સમયે અને કયા તારીખે લેવામાં આવશે એની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવેલી છે। તો આ થઈ સામાન્ય પ્રવાહની બાબત, એ જ રીતે વિજ્ઞાન પ્રવાહ માટેનો પણ ટાઈમ ટેબલ આ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અને જે ગણિત અને અંગ્રેજી અને સંસ્કૃત અને કમ્પ્યુટર થિયરી, આ રીતે તમે પરીક્ષાની અંદર ટાઈમ ટેબલનો ફેરફાર થઈ શકે છે। તો ફરી વખત નોંધ કરી લઈશું કે અહીં જે ટાઈમ ટેબલ તમને દર્શાવવામાં આવ્યું છે એ માત્ર ને માત્ર જે આગળનું ટાઈમ ટેબલ છે એને ધ્યાનમાં રાખીને
કયા તારીખે કયું પેપર આવી શકે છે એ સંભવિત છે, અને એમાં ગુજરાત સરકાર ફેરફાર પણ કરી શકે છે અને એ પણ રાખી શકે છે. તો આવી જ માહિતી આપને મળતી રહેશે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.